हरी हो हरी हो राम 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 मेरे जपुअलख तोराई निज नाम नय लोका हे राम रण रिंग राजीव नेत्रम रघुनाथा कारुण्य रूप करुणा करत श्री रामचंद्र मनोजव मारु तुल्य वेग जितेन्द्रियम बुद्धिमता वरिष्ठम वातात्मज वानर यूथ मुख्यम श्रीराम दूतम शरणम प्रभजे। आई हनुमान जी तमे आसन धरो हूँ कीर्तन कथा भजन सत्संग करु इतिहास हो दादा आप सेवक छो रघुनाथ ना वो दादा हूँ छो तम चरण नो दा श्री गुरु चरण सरोरज निज मन मुकुर सुधार बरनो रघुवर विमल जसु जो दायक फल चाह बुद्धिहीन तनु जान के समीर पवन कुमार बल बुद्धि विद्या भक्ति बल मोहे दीजियो दादा हर कलेश विकार वक्रतुंड महाकाय सूर्य कोटि समर प्रभ निर्विघ्नम कुरु मुदे शुभ सर्व कार्येषु सर्वदा या देवी माळी नमस्तु ते ओ मा अमारी मा हो मा 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 वाणी नो स्वराप तो मारी सरस्वती मा मारी जी भलड़ी जसगा वाणी नो स्वराप मारी सरस्वती मारी जी भलड़ी जसगा गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर देवो महेश्वरा
गुरु साक्षात पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः। पवन तनय मारा बदा संकट हरजो, तमे मंगल मुहूर्त छोरो, राम लखन ने सीता सही मोहे हरे बसो सुरभो। राम लखन ने सीता सही मोहे हरे बसो सुरभो। आप सौने मारू व्यासपीठ विश्वभर नवखंड धरती नो मालिक आखाय बदाय जगत नो बाप जे मारा बापना खोड़ामां बेसी आप सौने आवकारू छू। विविध क्षेत्र माथी पधारे आ सभा में कोई संत बैठो हो ये साधु संत ने मारा दंडवत प्रणाम। कोई पण संत साधु बैठो हो जग्या ने भाव ज्या जग्या मळी त्या बेसी गया हो सौने हूँ आवकारू छू। विशेष पधारे वडीलो मेहमानो माताओ बहनों बाळ गोपाळ ने परिवार आप सब ने मारो बाप हनुमान जी खूब सुखी राखे मां भगवती परम दया करे। तुम्हारा जीवन में आज नो जे आनंद नो उभरो छे सतत कायम जीवतो रहू परमात्मा पासे हनुमान जी पासे माता जी पासे सदगुरु पासे आओ रोज मागजो पूजा करवा बेसो छो। हे जगत ना बाप हे जगत नी मां हे सच्चिदानंद सदगुरु महाराज મારા જીવનમાં જે તને માથું નમાવવાનો પ્રેમ જાગ્યો છે તારી પાસે ખોળામાં બેસવાનો આનંદ 2-5 મિનિટનો મને મળ્યો છે સવારમાં રોજ એ ખોવાઈ ના જાય। આ સાધુ સંતો સાથે બેસવાનો જે આનંદ મળ્યો છે આ ખજાનો લૂંટવાનો જે અવસર મળ્યો છે ખોવાઈ ના જાય આવું માગજો રોજ। બીજું બધું માગવાની કોઈ જરૂર નથી। બાળક બનીને જીવન જીવો બાપને ખબર છે મારા સ્વરાંશી જરૂર છે। છોકરાએ કહેવાની જરૂર નથી કે બાપુ તમારા લાવવાનું છે કે દીકરા તારે એને બાપને ખબર છે એમ વિશ્વભરના બાપને ખબર છે એની પાસે બેસો તો આ આ ભાવથી બેસો તારી મરજી વિના રે કોઈથી તરણું ના કરે। બીજું માગવા જશો તો તમારી મનોવૃત્તિ બદલાઈ જશે એમાં લોભ આવશે અને લોભ આવશે એટલે ભક્તિ તરત ખસી જશે। ગુરુનો આશીર્વાદ છે તમારા મા બાપનો આશીર્વાદ છે એમો નિસ્વાર છે કોઈ સ્વાર્થ નથી। તો વેદ શાસ્ત્ર ઋષિનો આ મંત્ર છે કે ઈશ્વર ભગવાન પાસે માતાજી પાસે કોઈ દિવસ માગશો ના સમર્પિત કરો। હચવાતું નથી એટલે મન બગડે છે આપણાથી હચવાતું નથી અહીં બેસીએ તો આપણું મન ઘેર પહોંચી જાય બધો અહીં આવતો રહ્યો ઘેર કોઈ નહીં હોય આજે હચવાતું નથી એ મનોદશા મને તમને આ ચિત્તમાંથી છોડીને બહાર લઈ જાય। સંતોનો અનુભવ છે ભાવી ભૂલાવે ભાન બુદ્ધિ બિચારી શું કરે એ નથી હચવાતું એ ઈશ્વરને સોંપી દો। આ ઘર તારે માથે થાય પરિવાર તારે માથે થાય સંપત્તિ તારે માથે આ બધું સાચવવાનું તારા હાથમાં છે આવા ભાવથી પૂજા કરો
तो एने एवं कीधु से हरि ने बजता हजू कोई नी लाज जता जानी सौंपी देव पड़े। तमे कोक बैंक में पैसा मिली आओ तो जवाबदारी तमारी के एनी, तमने तो खबर से आटला मिल्या पण तमारा करता हो गणी चिंता पीलोनी छे आचवा वालोने। પણ એ કાયદેસર મૂકવા પડે તો પછી પગથિયા પર નોખીને આવતા રહો તો એ ના માથે રાખે કે બાવાના બે બગડે, તમે લોકો પગથિયા નોખવા ટેવાયા છો। અંતે અમુક લોકો નોખે છે 10,000 ને માગે છે 60,000 ને 60,000, આટલું હળતું જૂઠું અહીં ચાલતું નથી। એ બેંકો વાળા કદાચ ચલાય લે લાગભગમાં, આ બેંકમાં તો સેજે ફારફેર નહીં, આ તો સતની કચેરી રે ઓ મન પંખી। તો બાપ થોડો સમય વધ્યો છે, હું ડાયરેક્ટ થોડો ખુલાસો કરી દઉં। સતત ત્રીજા વર્ષમાં આજે ચોથામાં પ્રવેશ કર્યો આપણે। અચ્છા સરસ, તો ઘણા સમયથી આમ દર વર્ષે આ વાર્ષિક પ્રોગ્રામ આ ભગતોએ નક્કી કર્યો છે, દર વર્ષે વાર્ષિક પ્રોગ્રામ અમારે ઉજવવાનો। તો પંચમહાલ જિલ્લાનું છેવાડાનું ગામ, મોરવા તાલુકાની નજીકનું ગામ અને એની પાસે કશું હશે કે ખાલી ખાલી નોમ ના પડે, કડાદરા કંઈક તો હશે, જે ગામની પાછળ નોમ પડ્યું એની પાછળ કોક ને કોક મહિમા છુપાયેલો છે। હા, આવા કડાદરા ગામે પાનમ નદી ને તમારે પાનમ નદીનો કાંઠો હડપ, આ હડપ ડેમ એ નજીક એવું ને, બીજો પણ એક ડેમ છે ને કોઈ, હા પાનમ, બધા નજીક આવા સાગરોની નજીક આવા પાવન ગામે દર વર્ષે ઉજવાતો મહાપ્રસંગ, ખૂબ જ મહેનત કરી ખૂબ જ ભાવથી આ યુવા પેઢીએ જબરદસ્ત આ પ્રોગ્રામનો કાર્યક્રમ સફળ બનાવવા સતત રાત દિવસનો યથાર્થ મહેનતનો ઉજાગરો કરી આ પ્રસંગ મૂળ સ્વરૂપના ઘાટ ઉપર આવીને ઉભો છે આજે। એટલે હું તો એમ કહું છું કે અમને પછી ભગવાનને પછી જોરદાર આખો મંડપા તાલી દીયા, યુવાનોને વધાવો, આયોજન કરનાર કાર્યકરોને જોરદાર તાલિયા, તાલી ઓછી વાગે એને સમજી લેવાનું કોને વરાપ પૂછો છે, જે માણસ તાલી ના મારે એટલે નક્કી કરી લેવાનું કોને સત્સંગ ભાવતો નથી, બસ ભાઈ એ ટાઈમ પાસ કરવા આવ્યો છે, એને બહેનું પડે છે વરાપ નથી, ચાલશે તો આપણે થોડોક પલાવ મારી આલશું, સીધું તો કરી પાડશું આપણે, પણ અમુકને તો પલાવે નહીં કોમ લાગતો, ખાલી લીટી જ થાય અને અમુકને હુકાઈ જવું છે, જીસીબી નહીં અડતો હું કરવા, પછી મને થોડુંક તપવા દો ને પછી। તો બાપ જોરદાર તાલિયાથી આપણા યુવાનોને વધાયા, હવે આ ભૂમિને આપણે યાદ કરીએ, આ ભૂમિને દાદ આલવા જેવી છે, આ ધરતીને પાવન ભૂમિ છે, કોઈ સંત કોઈ સાધુ કોઈ ઓલિયો કોઈ ફકીર કોઈ પેગંબર કોઈ માં ભગવતી, અરે સાહેબ કોઈ અખલનેવાના પગલો પડ્યો છે આ ધરતી પર, તો જ આવો મોડવો બંધાય, બાકી રામ રામ કરો, એ એ એ પુરુષનું પગલું પડ્યું હોય તો જ સત્સંગ સભા થાય, એ જ જગ્યાએ યજ્ઞ થાય, એ જ જગ્યાએ મોડવો બંધાય, બાકી લોકો પાસે રૂપિયા ગણવાનો ટાઈમ નથી, એટલા પૈસા છે પણ તોય એમના બારણામાં એ ધરતી પર ભજન નથી થતું, સત્સંગ નથી થતું, ત્યાં ડાયરો નથી થતો, ત્યાં સંતમાળી નથી થતી, ત્યાં ભંડારો નથી થતો, ત્યાં યજ્ઞ નથી થતો, કારણ બીજા બધા યજ્ઞો થાય છે। હા, એ ચાર એમના ચાર પાર્ટી વાળા ભેગા થયા તો 10,000 રૂપિયા હું દેવા ઉડાડી દે તરત, દેશી તો પીવે જ કોણ, 2,000 નું ઓલ ડાયરેક્ટ, હા હું તો દેશી ના પી, એવા ઉપરથી કૂદીને પડેલા લોકો એમાં હજારો રૂપિયા વાપરી નાખે છે, હજારો રૂપિયા ઉડાડી દે છે, પણ સત્કાર્યમાં ભજનમાં સત્સંગમાં સંતવાણીમાં ડાયરામાં સંતો પાછળ
કોઈક નસીબદાર ભૂમિ પર નસીબદાર નો દીકરો, નસીબદાર ભૂમિ ને ભાગશાળી જેના મા બાપ ને આશીર્વાદ, આ ત્રણ વસ્તુ નો મિલાપ થાય તો સાહેબ કીધું આઈ ઉભી ત્રિવેણી ને ઘાટ જોયા મારા સામે. આ ત્રિવેણી નો ઘાટ છે, બીજો કયો? આ નહીં દેખાતું તમને આજે? આમ પેલું ભૂખ ઉપડી હોય ને, ભૂખ ખાવાની તર, પાણી પીવાની તરસ લાગી, એવી એવા ભાવથી આપણને ખેંચીને લાવ્યું છે. બોલો કોણ લાવ્યું? આ આ જગ્યા લાવી છે ખેંચી. એ ભૂમિનો પ્રભાવ છે. તું બાપ, હું આવકારું છું. અહીંયા બધા મળ્યા છો, કોઈ એવું સપનામાં વિચારે ના કે કોઈ સંપ્રદાયનો કે કશાનો આ પ્રોગ્રામ, એવું નથી. સંપ્રદાય એવું એ બધું આપણામાં સત્સંગમાં આવતું જ નથી. સત્સંગ એટલે સતનો સંઘ, એનું નામ સત્સંગ. સતના સંઘમાં બીજો સંઘ કઈથી આવે? બીજો આવે તો સમજી લેવાનું કે સત્સંગ જેવું નથી. એ ખાલી ટાવર વાળું છે કે અમારો મોબાઈલ ચલાવવાનો છે, બીજો નહીં. જીઓ એટલે જીઓ. એ તો મને થોડી ઉપડવા દો પછી. સત્સંગ સભા, સતમાં સત્સંગમાં બીજું હોય શું? સત એટલે સત્ય, સત્ય એક જ છે, બીજું છે નહીં. સંઘ એટલે સંઘ એક છે, પણ સંઘના પ્રકાર જુદા જુદા છે. પણ આ તો સતનો સંઘ છે. એમાં પાંચ વસ્તુ ભેગી જોઈન્ટ થઈ ગઈ છે સત્સંગમાં. અને એ તો હોય, તમારી અંદર સત્સંગ આવે એટલે પાંચ વસ્તુ જોઈન્ટ થઈ જાય. એ સમજી જાય કે હવે જુદું રહેવામાં ફાયદો નથી, એની સાથે ભળી જવામાં ફાયદો છે. અજવાળું આવે ને એટલે પડછાયો એની જાતે એનો આકાર લઈ લે, ખબર પડે છે. અંદર હતી એવું ના કે હું સાઈડમાં નહીં જવું, એમ જતું જ રહેવું પડે. બાકીનું બધું જે નીચે પડ્યું હરખું ગોઠવી જાય, કારણ કે અજવાળું થયું છે. અજવાળું અજવાળું થયું રે મારે અજવાળું, આજ ગુરુજી ઘેર આયા થયું રે મારું અજવાળું. તો તમે મારા છો, હું તમારો છું, એ વેદ ઋષિ શાસ્ત્રોના મંત્રો છે. આ ઋષિકા નામ સત્સંગ. અમે છીએ ગુરુજી તમારા, તમે છો અમારા, જલમો જલમની પ્રીતો રાખો, સંદેશો મારા ગુરુજીનો આવ્યો. પણ અહીંયા સંતવાણી છે, લોક ડાયરો છે, હાસ્ય છે, સત્સંગ છે, બધું ભેગું છે પાંચેય. એહો ભાગ્ય છે આપણું. તો સૌને મારી વિનંતી, જ્યાં બેઠા ત્યાંથી ફરજિયાત બધાય, હું ત્રણ દક્ષિણા માંગુ છું રોજ. સત્સંગમાં, ડાયરામાં, પ્રોગ્રામમાં બેસો ત્યાં સુધી ત્રણ વસ્તુને બહાર મૂકી દો. એમાં પહેલી દક્ષિણા હું રોજ માંગુ છું, બીડી, દિવાસરી, તમાકુ, પડીકી, ચૂટકી ને વિમલ. પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી વચમાં કોઈ કાઢે ના. તમારા બહેનોમાં ડોસીઓ વિમલ ખાય છે. અમુક અમુક જગ્યાએ સ્ટોક પહેલો કરે પછી જાય અવાય. જો જવું હોય તો લગ્નમાં જવું હોય, ભજનમાં જવું હોય, મરણમાં જવું હોય, મોડા વિમલ ખાલીનો લોકો રડતો મેં જોયા છે. એક સાઈડે વિમલ ઊંચું, મેં કીધું આ શું થાય કે વિમલ, હવે રડવાનું વિમલ બેને કહેનું મેં તાકે રહ કરતું જવા, રડતું જવા, રડાય સારું એમ કીધું. આખલું સિસ્ટમ, નવી ફેશન આવી ગઈ. મોડા વિમલને રડવાનું એટલે નવી ફેશન, એટલે અવાજ દબાઈ ના જાય એમ, રડતું રડતું અવાજ ખુલે, વિમલનો રસ અંદર જાય એટલે. એ છોડો, બીડીવાળા તો લગભગ નહીં હરગાવે ચાલુ પ્રોગ્રામમાં, ગોટારું ધુમાડું દેખાય. પણ તમાકુ કંપનીનો ઠેકોણું નહીં. મારા છોરા ચાદરો અઠો રાખે, હલાવે એટલે મને ખબર પડે કોને ફેનિયો આપને હેર્યો. તમાકુ કંપની છોડજો. આ અમુક છોરો ખાય છે, છોરો છઠ્ઠા હાથમાં આઠમું બનતો છોરો તમાકુ ખાય છે, વિમલ ખાય છે, જેમ ઓળામ દૂધ ગંધાય છે. પણ એ કેમ? એ મા બાપની અસર છે. એ અસર મા બાપની છે. કેટલાક મા બાપો છોરો પાસે લેવા મોકલે છે એટલે છોરોને તૈયાર કરે છે, તમે આ લાઈન પકડી લો. એ તો બહુ સીધો દાખલો છે. તમારું લગભગ કર્મ તમારા બાળકને અસર કરે છે. તમે ઘરમાં જેવું વાતાવરણ બનાવો ને એ રીતે છોકરું તૈયાર થાય. આ ખાસ મારી સૂચના. એટલે વ્યસન તમારું છોડજો. બીજી દક્ષિણા માંગુ છું, સત્સંગ પ્રોગ્રામમાં, ડાયરામાં, આ આ સભામાં કોઈ વાતો ના કરે. તમે વાતો કરો છો, બીજાનું ધ્યાન બગડે એનું પાપ તમને લાગે, જાણો છો?
ઘણો એનું જોઉં છું, પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી એમની વાતો પૂરી ના થાય. હા, અને વાતો એવું અત્યારની જ લઈને આવે, લગ્નનું શું થયું, હગઈનું શું થયું, મોરેશ કુણાલવાનું છે, દોરાની રસ જોંધરીનું શું થયું, ચારે સપાવવાનું છે, અત્યારે જઈ આવો. પ્રોગ્રામ પૂરો થાય પણ આ પ્રોગ્રામ એમનો પૂરો ના થાય. ત્રીજી દક્ષિણા જગ્યા બેઠા છો ત્યાંથી વગર કોમના કોઈ ઊભા ના થાય, આ શીખજો. બહુ લોકોનું જોઉં છું પ્રોગ્રામ જાય ખરા પણ અડધો કલાક તો ઠરીને ના બેહે અને જોડે ઠૂહો મારે, બીડી છે તું હું લઈને આવ્યો, પાછો ઠૂહો મારે, દિવાહારી છે અને બીડી પત્ની છે, અરે બીડી એનો ધણી છે, બીડી દિવાશ્રી પત્ની અને અંદર સળીઓ આવે એનો સોરો, આખું ફેમિલી જોડે જ હોય આ લોકોનું, આખું ફેમિલી પરિવાર. સરિયો કે અમે શું કરીએ, ખોખું અડકાડે તમે હરગીએ જ ને, બીડી કે એવો હરગે એટલે હું ગોઠવું જ ને, તમે વારે કે એ હરગે તો મને પોણી વારે હું તો આનું જ ને. એક ચૂલો છે ચૂલો, એક ચૂલાને તમે ખાલી 15 દડા 20 દડા ચૂલો સરગાવવાની બાજુમાં એક દિવાલ રાખો, 15 દડો દિવાલ કાળી થઈ જાય કે ના થઈ જાય, અરે 6 મહિનામાં થઈ જાય કે ના થઈ જાય, મહિવારોનું શું થતું છે? તમે તોન તોન કરો છો બીડો તો મહી કેટલા કારા થયા છે, મહી તો બધા બહુ બેઠા છે, એવા કંટાળ્યા છે આ કારા થાય તેની, એટલે અમુક કારું કાઢે છે એવા મહીથી, એ તમારે ગોઠવાનું પછી મને થોડુંક તપવા દો ને. એટલે છોડજો, કહેવાનો મતલબ બહુ ખરાબ દૂષણો આવી રહ્યા છે. જગ્યા લઈને જે બેઠા છો ત્યાંથી વગર કોમના કોઈ ઊભા ના થાય, બહુ લોકોનું જોઉં છું અડધો કલાક બેહવાનું, બહાર જવાનું, બે વિમલ ખાવાની, બીડીઓ પીવાની, મોબાઈલમાં ખોનગી વાતો કરી લેવાની બહાર જઈને, પછી હવારો વાતો કરે, અમે જેલા હો છે કળાદરા, પણ કશો હવાજ નતો, તારમ હવાદ હોય તો અહીંયા આવે ને, તારમ હવાદ હોય તો અમે હવાદ આવે, તું ડીઝલ કેરોસીન વાળી તપેલી લઈને ઘી લેવા જાય તારો બાપુ હાલનારો શું કરે, તપેલું સાફ કર ને. હવે અમુક તપેલીઓ લીકીસ છે, લીકીસ થયેલી છે નીચેથી, બધું તમારી મેં તે ગોઠવી લેવાનું, હું ડાયરેક્ટ બોલ નાખે છે, અમુક છૂટું પાડીને તમારે હોધા મેળવવાના. અમુક તપેલીઓ જમે છે બહુ, મોટલો જમે, સમજણ પડે, મોટલું જમે બહુ, અમુક અમુક મોટલું જોજો આખું પનિયારી ભેણી થઈ જાય હવાર પડતો, આપણે આમાં એવું છે, અમુક મોટલો જમી જાય, અમુક અમુક બહેણીઓ નીચેથી લીકીસ થયેલી હોય, અમુક બહેણીઓ ઉપરથી હારી દેખાય, નીચે બુંદુ જ નથી. હવે એવી બહેણીઓ પોણી ભરવા આવે તો પોણી ભરે તો લગીને બહેણી ભરેલી દેખાય, પણ આ મંડપની બહાર જવું એટલે ખાલી, ઓ આ તો બધું અમે જોણીએ જ છીએ, બહેની બુંદું જ નહીં. અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધારે ચઢનારા કોઈ એનો મળ્યા રે, આભે મેવલા બનીને અમે વરસારે ભીજાનારા કોઈ એનો મળ્યા રે, આભે મેવલા બનીને વરસા અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધારે ચઢનારા કોઈ ના મળ્યા. તો બાપ, ઘણા લોકો પોતપોતાની રીતે ભક્તિ કરે છે, મુસ્લિમ ભાઈઓ નમાજ કરે છે, બીજા ભાઈઓ બીજું કરે છે, હિન્દુ સમાજનો પરમ ધર્મ છે ઊંચો હાથ કરી પરમાત્મા ઈશ્વરને મા ભગવતીને યાદ કરી જયનાદ કરવાનો છે. એવી જે બોલો કે આપણી અંદરથી કાળ ક્રોધ લોભ મોહ માયા સંશય વૈભોગને અભિયાન મંડપની બહાર જતું રહે, એવી અંદરથી જે બોલજો, ખાલી ખાલી નહીં, બાકી અમુક જગ્યાઓ જો હું એકલો જ બોલે, ખાલી અમુક જણા અમે જ કર રાખે, ચલો તો તમે સલામ મારો છો ભારત દેશને, અને મોઢામાં શું કશું થયું છે? આ શરીરને દેવતા ખાવાની છે, કશું કોમ નથી લાગવાનું, સમજો, આ શરીરને દેવતા સિવાય કશું ખાવાનું નથી, અને તે દેવતા ખાશે એટલું બાકી લાખોડું કોઈને કોમ લાગવાનું નથી. જેટલું ભજન કરશો, જેટલું આનંદ કરશો, પરમાત્માનું નામ લેશો, એ જ જોડે આવવાનું છે. એટલે અહીં બેઠા પછી શરીરની તકેદારી ના રાખશો, વાપરો ભગવાનના નામમાં, તાલી મારો, ભજન બોલો, ધૂન બોલો, એટલે ફરજિયાત બધા ઊંચો હાથ કરી એવી જે બોલો. હા, મોરવાની પાર ખબર પડે કે આજે કળાદરામ કંઈક છે, અને મને ઢીલું ઢીલું બોલે, તાલી ના મારે, જે ના બોલે,
દોત ના કાળે હસે ના, એટલે હું એને જોજો જ કરું. કોને તીડીકુલ લાવ્યું? હું એને જોજો કરું. કોને લાવનારો કયો છે? તમારામાં આવું છે. અને હસે ના, એના પર વિશ્વાસ એ રાખવાનો. આવું સંતોનો અનુભવ છે. તમારે સંબંધવાનો શીખવા જેવું છે. હગે કરો તો વિવન દોત ના કાળે ને તો ઊભો થઈ જજો, ભલેવાર નહીં આવે. આપણામાં એવું છે, આટલો બધો પ્રોગ્રામ ડાયરો જોવાનું, દોત ના કાઢે તો આપણે નક્કી કરી લેવાનું કે આ નીચે બળની બુંદા વગરની છે. હા, ઘણા ઘણા લોકો આઈને બે, એ લોકોની જિંદગી જ આખી ભરેલા આમ ચડામણ ઈરસામ કાઢી, 24 કલાક બેહે તૈથી જ. હું તો આમ નજર ફેરવીને ઓળખી નાખું કે કઈ ડીપીનો થોંભલો છે. એ આખી ડીપી જેવી એમની, આખી આખી ડીપીના બધા થોંભલા એવા બેહે તૈથી જ આમ. એટલે આપણને ખ્યાલ આવી જાય કે પેલી ડીપીનો માલ છે. એટલે આમ મોજ કરો, આનંદ કરો. સત્સંગમાં ભજનમાં હસવાનું, આનંદ નહીં કરો તો બીજે કઈ કરશો? મારા બાપ, દુનિયામાં એક જ જગ્યા આવી છે કે જમરો અહીં આવી શકે એમ નથી. આ મંડપમાં જમરાથી ના આવે એવું કે છે સંતો. કાળ ક્રોધ લોભ, અરે કોઈ વ્યાધિ વ્યાધિ ઉપાધિ નહીં, કોઈ રોગ ના આવે. ગોરી ખાતા હોય તો આ મંડપમાં બેઠા તો સુધી બીમારી જતું રહેવું પડે? આટલું મોટું વરદાન સંતોનું છે. એટલે રામાયણ લખે, એક ઘડી સો આધી ઘડી, આધીમાં પુની યાદ તુલસી સંગત સંત સાધુ કી ઘટે કોટી અપરાધ. હા, એટલે કહું છું કે ગેટની બારે ઊભા ના રહેશો, કોઈ અંદર આવતા રહો. હા, સરકારી નોકરી કરવા જાઓ કે કંપનીમાં જાઓ, ગેટની અંદર જઈને સહી ના કરો ને ત્યાં સુધી કંપની વાળો માથે ના રાખે. બહુ રોડે વોટા ના મારશો, અહીં ઠરો મય આઈને. ઘણા ખરા લોકો ડોકીઓ કરીને વોઠા બહુ ઊભા થઈ રહ્યા. પોલીસ વાળાથી બીવે કોણ? પોલીસથી બીવે કોણ? ગુનો કર્યો હોઈએ બે નંબર વાળા, આપણે એક નંબર વાળા છીએ. આપણે બે નંબર તો છે ને, બે નંબર વાળા બીક લાગે એમ. ભગવાનથી બીવે કોણ? ભગવાનનું ખોટું કર્યું, ભગવાનનો ગુનો કર્યો હોય, ભગવાનનો અપરાધ કર્યો, એ ભગવાનથી દૂર બેસે. હા, કાગડાને એક જ વાર ભગવાને બોન મારેલું, હજુ કોમઠીને જોવો તેવો 500 ફૂટ આગો હટે કાગડો. હા, એક વાર ખાલી ધનુષ બોન બતાડેલું કાગડંગ, લે બેટા જો, આજે કાગડંગ કોમઠી બતાવજો. ખાલી શાક શાક કરતો જાય મારો સરો છો બેટો, કેવું ઉભો રહેતો. પછી એમ ભગવાનથી દૂર કોણ બે? ભગવાનનું ખોટું કર્યું છે, ભગવાનનો ગુનો કર્યો છે, ભગવાનથી દૂર બેસે. તો સૌને મારી વિનંતી, જ્યાં બેઠા ત્યાંથી બધા ઊંચો હાથ કરી એવી જે બોલો, આપણી અંદરથી બધો કચરો બહાર જતો રહે. હા, ફરજિયાત આમ આમ કાઢ. તો આજે તમારું નસીબ છે કે લગભગ 70% જતી રહી છે. અહો ભાગ્ય, કેવા ગામનું ભાગ્ય જોવો તમે. નસીબ વ્યવસ્થા કરી છે જોરદાર, કે ટાળ વચ્ચે આવે એમ જ નહીં, પણ તોય જતી રહી. બોલો, એટલે એવી ફરજિયાત ઊંચો હાથ કરી જે બોલો. જોડે જોડે થોડો ખુલાસો કરી દઉં, આ કેમેરો ફરે છે તમારું નસીબ છે, કેમેરો ફરે છે તમારું નસીબ છે. કદાચ મોરવા તાલુકામાં પહેલી વાર આ લાઈવ પ્રોગ્રામ છે. ઓલ ગુજરાત તમે નિહાળશો કાલથી. તમે નસીબદાર છો કે એમાં મારી જોડે જોડે પેલા ઘઉંના ભેગા ભેગા પથરાય તો લઈ જાય એમ. તમે તો સાહેબ અહો ભાગશાળી છો, તમે એ કેમેરામાં ભરવાના છો. એટલે ઊંચો હાથ કરજો તો જોનારા રાજી થાય કે આ તો પેલા મારા ફોઈવારા છે. આમ કરીને એવું ચીયો ના કે તમને. હા, એ પાસર ભેતિયા કંપની, અમુક ભેતિયા કંપની છે મારા બેટા. ભેતિયા હું આઠો જોઈને બે આવાય, એ સારું છે. ખૂણા કંપની ને એનું નામ મેં ખૂણા કંપની, ભેતિયા કંપની. હા, ડુપ્લી બધી બધી એ કંપનીઓ પાડેલી હશે મેં. અમુક પાઉચ કંપની, અમુક મોધેલી કંપની. તો બધા જ્યાં બેઠા ત્યાંથી આ કેમેરો ફરે એમ તમારે એવો ભાવથી ઊંચો હાથ કરજો. બાપ શિયાવડ રામચંદ્ર ભગવાન, બાલ કૃષ્ણ ભગવાન, અલખ ધણી રામાપીર નો જય, શ્રી હનુમાનજી મહારાજ નો જય.
गणपति गजानंद महाराज भाथीजी महाराज सबके माँ बाप गुरु महाराज सत्य सनातन सतनाम साहेब जगदम्बे मात महाकाली हर सिद्धि खोड़िया जगदम्बे मात हरिहो नमः पार्वती पतये हर हर महादेव।